ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ. શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્ન નહીં પણ સમય માગતી હોય. જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારે ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારે સાથ નહીં છોડે. ઘણા લોકો એક જ ભૂલમાંથી શીખીને મહાન બની જાય છે અને ઘણા લોકો રોજ ઠોકર ખાય છે છતાં તે જ રસ્તા પર ચાલતા હોય છે. ભણેલા ગણેલા લોકો સંજોગો મુજબ પોતાને બદલી નાખે છે, જ્યારે અનુભવી લોકો પોતાના અનુભવથી સંજોગોને બદલી નાખે છે. દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી શકતી નથી જ્યાં સુધી તમે ખુદ તમારાથી ના હારી જાઓ. જરૂરી નથી કે બધે તલવારો લઈને ફરવું, ધારદાર ઈરાદાઓ જ વિજેતા બનાવે છે. ક્રોધ અને વાવાઝોડું બંને સરખા, શાંત થયા પછી જ ખબર પડે કે કેટલું નુકસાન થયું. જીવનમાં કાતર નહીં સોય બનીને રહો. કાતર એકમાંથી બે કરે છે અને સોય બેમાંથી એક કરે છે. સફળ લોકોના હોઠ પર હંમેશા બે વસ્તુઓ હોય છે, મૌન અને સ્મિત. મૌન સમસ્યાઓ ટાળવા માટે અને સ્મિત સમસ્યાઓનો ઉકેલ કરવા માટે. જે માણસાઈથી મળેલી હોય છે તે ઝૂંપણી પણ હવેલી હોય છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી સાથે અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ માપવું બે વાર અને કાપવું એક જ વાર. કરવી જ હોય તો મોજ કરાય, બાકી બળતરા તો આખું ગામ કરે છે. સફળતા દોડના અંતિમ ડગલે જ નથી મળતી, બલકે પ્રત્યેક ડગલાનો તેમાં હિસ્સો છે. એટલે પ્રત્યેક ડગલું સમજી વિચારીને જ ભરવું. ધુમ્મસ શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તા આપોઆપ દેખાતા થઈ જશે. તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે, પણ તમારી મહેનત તમને ઉચ્ચ સ્થાન પર ટકાવી રાખે છે. જરૂરી નથી કે આકાશમાં ઉડતા ગ્રહ જ નડે, ક્યારેક નીચે ફરતા નંગ પણ નડતા હોય છે. જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે, પરંતુ દરેકનો એક રસ્તો હોય છે અને રસ્તો તેને જ મળે છે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે. અંક તમે લખો અને સરવાળા બીજું કોઈ કરી જાય, એનું નામ જ નથી. નિરાશાના કાળા ડિબાંગ વાદળોમાં છુપાયેલ આશાની કિનારી શોધવી, તેનું નામ હકારાત્મક વલણ. જે ઘરોમાં સારું ફરાળ નથી બનતું, તેવા ઘરોમાં ધીમે ધીમે પુરુષો ઉપવાસ કરતા બંધ થઈ જાય છે. બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી, પણ અવસર પેદા કરે છે.
આપણા જ આપણી પથારી ફેરવે છે, બાકી બીજાને ક્યાં ખબર હોય છે કે આપણી પથારી ક્યાં પાથરી છે. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે. સારા માણસો સાથે સારા બનો, પણ ખરાબની સાથે ખરાબ નહીં. કારણ કે હીરાથી હીરો ઘસી શકાય, પણ કાદવથી કાદવ સાફ કરી શકાય નહીં. એક સફળ વ્યક્તિ એને કહેવાય છે જે અન્યો તરફથી મારવામાં આવેલી ઈંટોનો ઉપયોગ કરીને મકાન ચણી નાખે.